वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री हरे कृष्ण महाराज की जय, श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर्णवमु तरंग 53मु सद्गुरु आधारानंद स्वामी चालू तरंग में चालू कथा प्रसंग में वर्णन करे छे। भगवान श्री हरि समढ़ियाला गाम में लाखा खाचर दरबार में बिराजमान छे। अणधारी रीते प्रभुनु आगमन थयु छे। लाखा खाचरनो आनंद समातो नथी। चारे बाजू वायु वेगे समाचार फैलाया छे। बाजू में बोटाद गामना प्रेमी भक्तो सागमटे दर्शन करवा आव्या। अने हमीर खाचर हाथ जोड़ीने भगवान ने कहे छे, प्रभु आपना दर्शन थया, अमे कृतार्थ थया, परंतु प्रभु आप बोटाद पधारो तो सारू, अमे दर्शन करवा आवता हता। एक हरिभक्त अमारा नगरना मोटा नगर सेठ भाईचंद भाई एमना सुपुत्र भगा दोषी आ सेठ भगा भाई एने दर्शन करवा आवू हतु। अमे हाथ जोड़ीने एमने पाछा वाळ्या। महाराज पाछा एटले वाळ्या, एमना पिताजी सत्संगना विरोधी हता अने महाराज एमने एक एक हरिभक्तो ने धमकी आपीने कही दीधु छे कि मारा दीकराने भूले चूके पण जो कोई गामनी बहार लई गया ने तो तमारू घर भंगावीश, घर बार विनाना करी दईश, आ गाममां रहेवू भारे पड़ी जशे। महाराज एम न मानता एना पिताजी એ દ્વેષી છે, એનાથી મેં ડરી ગયા ને એ દીકરાને પાછો મોકલી દીધો। એના પિતાજીમાં એક અમે ફેરફાર જોયો, એમાં પણ બહુ મોટો ચમત્કાર જોયો। તમે છેલ્લી વખત પધાર્યા, આપણે કથાથી શ્રવણ કરી હતી, તમારા સંતોના સદવર્તનથી પ્રભાવિત થઈ અને ભાઈચંદ શેઠ હવે એનો દીકરો ભગો સત્સંગ કરે ભક્તિ કરે એમાં વિરોધ નથી કરતા। એમણે કહ્યું છે કે ગામમાં તારે જેટલું ભજન કરવું હોય એટલું કરજે, તારા સંતો આવે એની સેવા કરવી હોય તો કરજે, તારા ભગવાન આવે એની સાથે રહેવું હોય તો પણ રહેજે, અને સંત અને ભગવાનને માટે ગમે એટલું ખર્ચ કરવું પડે તે પણ કરજે, પણ ગામની બહાર જવાનું નહીં। અમને એમ કે એના પિતાજીને આટલો ગુણ આવ્યો છે અને એમણે જે વાતની ના પાડી છે જો અમે કરીએ તો વળી પાછો એને આખા સત્સંગ પ્રત્યે દ્વેષ થાય, દીકરાને ભગવાનનું ભજન કરવા ન દે, તમે આવો ત્યારે પણ બીજી પાધી ઉપાધિ વચ્ચે નાખે। એટલે મહારાજ અમે ભગાભાઈ શેઠ એને પાછા વાળ્યા, એને તમારા દર્શનની ખૂબ ઈચ્છા હતી, હવે પ્રભુ તમે જો પધારો તો જ એને દર્શન થાય। અમારી વિનંતી સ્વાર્થ ભરેલી નથી, અમારી વિનંતી કોઈક હરિભક્તના હિત માટેની છે। પૂજ્યપાદ ગુરુજી બહુ સરસ વાત કરે, ત્રણ પ્રકારની પ્રાર્થના હોય છે। એક પ્રાર્થના નિષ્કામ પ્રાર્થના,
બીજી પ્રાર્થના સકામ પ્રાર્થના અને ત્રીજી પ્રાર્થના કોઈક હરિભક્તના હિત માટેની પ્રાર્થના. આ ત્રણે ત્રણ પ્રાર્થના, એના વિશે પૂજ્યપાદ ગુરુજીએ ખૂબ વિસ્તારથી વાતો કરી છે, આપણે સાંભળી છે નમન કથામાં. મહારાજ, અમારી વિનંતી અમારા સ્વાર્થ માટે નથી, કોઈ હરિભક્તના હિત માટેની છે. લાખા ખાચર બેઠા છે અને આ વાત ચાલે છે. હવે દાદા, માણ માણ મહારાજ કોઈ હરિભક્તના ઘરે આવ્યા હોય અને ત્યાંથી પાછા હરિભક્તો લઈ જાય તો કેવું થાય? પણ લાખા ખાચર સમજુ હતા, ખૂબ ડાયા હતા, અતિ વિવેકી હતા. આગળના બે ચાર પ્રસંગોમાં પણ આપણે જોયું, મહારાજને જમવાની ઈચ્છા નહોતી, એમણે એવી સરસ પ્રાર્થના કરી. મહારાજ એમ બોલ્યા કે તમારી વાણીમાં એવો વિવેક છે કે શત્રુ હોય તે પણ મિત્ર બની જાય. અમારી ઈચ્છા જમવાની તો નહોતી, પણ તમારી આવી પ્રાર્થના શ્રવણ કરી માટે એમ થાય છે કે તમારું અન્ન અમારે સ્વીકારવું છે, તમારો જેવો ભાવ છે એવો થાળ કરવો. શ્રીજી મહારાજ અચાનક આવ્યા છે અને લાખા ખાચરે કેવું દ્રષ્ટાંત આપ્યું છે, કલ્પનાતીત. આ દ્રષ્ટાંત પણ સમજવા જેવું છે. સોરી, બોટાદના ભક્તોએ વિનંતી કરતા કરતા કે મહારાજ, ચકોર ચંદ્રમાને ચાહે છે, ચંદ્રમાનું ધ્યાન કરે છે, પૃથ્વી ઉપરનું ચકોર ચંદ્રનું ધ્યાન કરતા કરતા એટલું શીતળ બની જાય છે, ચકોરનો આહાર અંગારા છે, સળગતા અંગારા ચકોર ખાય તેમ છતાં એને બળતરા થતી નથી, દાજતો નથી, ચંદ્રના ધ્યાને કરીને શીતળતા પામે છે. એટલે અનલ હે સંસાર હે હરિજન હે ચકોર, હરિમૂર્તિ તવ ચંદ હી વૃત્તિ રખે તામે જોર. અનલ હે સંસાર હે. મહારાજ, એવી જ રીતે આ સંસાર છે ને, એ અંગારા જેવો છે, અગ્નિ જેવો છે, અને તમારી મૂર્તિ છે ને એ ચંદ્ર જેવી છે, અને ભગવાનનો ભક્ત છે ને એ કેવો છે? ચકોર જેવો છે. ચકોર ચંદ્રમાના ધ્યાને કરીને એવી શીતળતાને પામે કે ગરમ ધગધગતા અંગારા પણ એને દઝાડે નહીં. એમ ભક્ત ભગવાનની મૂર્તિના સંબંધે કરીને એવી સ્થિતિને પામે કે આ સંસાર દુઃખરૂપ છે, છતાં પણ ભક્તને દુઃખી કરી શકતો કેવી જોરદાર વાત. હે વાલા, તારી મૂર્તિનું બંધન છે એવો, ચંદ્રને ચકોરી એની પ્રેતડીના જેવો. વાલા, તારી મૂર્તિનું બંધન છે એવો, ચંદ્રને ચકોરી એની પ્રેતડીના જેવો. ચંદ્રને જો નિરખે ન એક પલ ચકોરી, ત્યજી દે પ્રાણ તેવી યોગે જુરે જુરે. અદ્ભુત આ બંધન છે નામ નાય એવો, હે ચંદ્રને ચકોરી એની પ્રેતડીના જેવો. ચંદ્રને ચકોરની વાત, એવી જ ભક્ત અને ભગવાનની વાત છે. કેવી અદ્ભુત પ્રાર્થના કરી બન્યું છે એવું. હવે આ પ્રાર્થના સાંભળી, ભગવાન તો ભગવાન છે, ધણીના વળી બીજા કોણ ધણી. મહારાજે કહ્યું, સારું તો અમે બોટાદ આવીશું. બરાબર, લાખા ખાચર ત્યાં બેઠા છે. મહારાજે લાખા ખાચરની વિનંતીથી થાળ જમવાની ઈચ્છા નહોતી, છતાં મહારાજ જમ્યા. મહારાજને રહેવાની ઈચ્છા નહોતી, છતાં રાત રહેવા માટે તૈયાર હતા મહારાજ. પણ હવે શું કહી દીધું? અમે બોટાદ જશું. હવે લાખા ખાચર વિનંતી કરે છે. દરેક ડાયા, દરેક સમજુ, દરેક વિવેકી હરિભક્તે આ વાત સાંભળવા જેવી છે. મનુભાઈ પંચોળીની આ વાત મને એટલી બધી ગમી. સમાજમાં સારા માણસોની ખોટ નથી,
સમજુ માણસોની બહુ મોટી ખોટ છે, બહુ મોટી ખોટ છે. આવો લાખા ખાચર શું કહે છે. ત્યારે લાખા ખાચર બોલ્યા, અરે મહારાજ, આપ તો ભગવાન છો, કારણ વિના કોઈ પણ વ્યક્તિ આમ ન કરે, આપ કેમ કરો? મહારાજ, આપે રાત રહેવાનો વિચાર કર્યો હતો, તેમ છતાં આપે પલવારમાં એમાં બદલાવ કરી દીધો, પરંતુ મહારાજ આપ તો કારણના પણ કારણ છો. હું આપને રોકી ન શકું, અને કદાચ હું આપને રોકું તો મહારાજ તમને જે મારા ઉપર પ્રેમ છે તૂટી જાય. હું કદાચ દુરાગ્રહ કરું તો એકાદ વાર મહારાજ તમે મારા દુરાગ્રહથી બંધાવો, ફરીવાર તમે મારી સામે જોશો નહીં. મહારાજ, મને ખબર છે કે પ્રેમ ટકાવવા માટે શું કરવું જોઈએ. સાંભળજો કેવી અદ્ભુત વાત છે. કોઈકે એવું જોરદાર લખ્યું છે, તાળું બે રીતે ખુલે, ચાવીથી પણ ખુલે અને હથોડો મારીને પણ ખુલે. પણ ફેર શું, ચાવીથી જો તાળાને ખોલવામાં આવે તો એ તાળું વારંવાર વાપરી શકાય, ખોલી શકાય, બંધ કરી શકાય. પણ હથોડો મારીને તોડ્યું ને તો એકવાર ખુલે, ફરીવાર બંધ પણ ન થાય, ફરીવાર ખોલી પણ ન શકાય, ફરીવાર વાપરી પણ ન શકાય. આપણે ઘણીક વાર આ પ્રેમના તાળાને હથોડા મારીને તોડીએ છીએ. કેવી સરસ વાત કરી, મહારાજ જો હું દુરાગ્રહ કરું તો તમને મારા ઉપર હેત છે તૂટી જાય, હેત છે તૂટી જાય, અને કદાચ તમે મારા દુરાગ્રહથી એકાદ વાર રોકાઈ જાઓ, પણ તમારા મનમાં એમ થાય કે લાખા ખાચર છે ને બહુ દુરાગ્રહી છે, બહુ જિદ્દી છે, બહુ અડિયલ છે, અમારી વાતને પણ સમજતા નથી, તો ફરી વાર તમે અમારે ત્યાં ક્યારેય પણ આવી રીતે પધારો નહીં. એટલી સરસ મજાની વાત છે. ઘર ઘરમાં આજે તાળા છે ને હથોડાથી તોડવામાં આવે છે દાદા. કેનાથી? ચાવીથી. એને સમજણની ચાવીથી, વિવેકની ચાવીથી જો ખોલવામાં આવે ને, તમે પ્રેમ કરો પણ વિવેકથી કરો, સમજણથી કરો, તમારું તાળું ક્યારેય તૂટશે નહીં. પણ આજે હથોડા મારી મારીને પરાણે પ્રેમ કરાવે છે. સાંભળો કેવી સરસ મજાની આ એક્ઝેક્ટ વાત વાંચું છું. લાખા ખાચર કહે છે, અને કદાચ શ્રીહરિ હમીર ખાચરની સાથે બોટાદ આવે કે ન આવે, પણ અમારી સાથે તો અત્યારે કુસંપ થઈ જાય જો અમે અતિ આગ્રહ કરીએ તો. અને જ્યાં કુસંપ હોય ત્યાં પ્રેમ રસ ટકે જ નહીં. હુતોને હુતી ઝૂંપડાની અંદર સ્વર્ગની જેમ રહેતા હોય, ઝૂંપડું પણ સ્વર્ગ લાગતું હોય પ્રેમ હોય તો, અને પ્રેમ ન હોય ને તો સ્વર્ગ જેવો મોટો મહેલ હોય ને એમાં બે જ જણા હોય ને તો પણ કેવો લાગે એને? ઉજ્જળ વન જેવું લાગે ને. પ્રેમમાં એટલી મોટી તાકાત છે. પ્રેમ બિરાને કો ગુલિસ્તા બના દેતા હે, વિરાન વનને સરસ મજાનો નંદન વન જેવો બગીચા જેવું બનાવી દે. આ તાકાત પ્રેમમાં છે. પ્રેમ બિરાને કો ગુલિસ્તા બના દેતા હે. મેં આપ બીતી કહેતા હું ગેરો કી નહીં, ઇશ્ક ઇન્સાન કો અલ્લાહ બના દેતા હે. માણસના હૃદયમાં ખરો પ્રેમ જાગે ને, કેવો પ્રેમ, જીવ પ્રાણી માત્રમાં મારા મહારાજ બેઠા છે. એકનાથજી ઠાકોરજી માટે રસોઈ કરે, રોટલી બનાવે અને કૂતરું આવે. ભગવાન માટે બનાવેલી રોટલી રસોડામાંથી કૂતરું મોઢામાં લઈને ભાગે, એની પાછળ એકનાથજી દોડ્યા. આપણે પણ આવું થાય તો દોડીએ જ ને, લાકડી લઈને દોડીએ અને કૂતરાને એવું ઠપકારીએ ને. પણ એકનાથજી જુઓ કૂતરાની પાછળ ઘીની કટોરી લઈને દોડ્યા, બૂમો પાડતા, અરે વિઠ્ઠલ, અરે વિઠ્ઠલ, તમે કોરી રોટલી ખાશો, ઉભા રહો, તમને ચોપડી આપું. કોને બોલે છે? સુની ચેવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ વિદ્યા વિને સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની. આવો પ્રેમ જેના હૃદયમાં થાય ને, કેવું સરસ કોઈ લખ્યું છે. પ્રેમ જબ અનંત હુઆ રોમ રોમ તબ સંત હુઆ.
આપણો પ્રેમ સ્વાર્થીલો છે, આપણો પ્રેમ મર્યાદિત છે, આપણો પ્રેમ વાસનાથી ઢંકાયેલો છે, પ્રેમના નામે જાજો વહેમત છે. સાચો ને નિર્દોષ પ્રેમ જ્યારે જાગે ને, પ્રેમ જબ અનંત હુઆ, રોમ રોમ તબ સંત હુઆ. સાચો પ્રેમ, હમણાં આપણે વાત કરીને પ્રેમના તાળાને ખોલવા માટે સમજણની ચાવી વાપરવી જરૂરી છે. ક્રોધનો હથોડો, એનાથી કંઈ પ્રેમનું તાળું ખુલતું નથી. કદાચ એકાદ વાર ખુલી જાય, પણ એ ખુલતું નથી, એ તૂટ્યું છે, એ હવે ફરીવાર ક્યારેય વપરાવાનું નથી. આગ્રહ સારો છે, દુરાગ્રહ સારો નથી. લાખા ખાચરની વાત વાંચું છું. કુસંપકરના તામે ન સારા, કુસંપકરના તામે ન સારા. મહારાજ, તમારાથી, સંતોથી, જીવા ખાચરથી, મોટા મોટા સંતો ભક્તોથી મેં જાણ્યું છે, કુસંપમાં કોઈ મજા નથી. કુસંપકરના તામે ન સારા, સંપ મે હેતસો રહત અપારા. લો, સંપ હોય તો હેત રહે, એટલે કે સંપ છે ત્યાં જંપ છે, અને કુસંપ છે ત્યાં ગોળાનું પાણી પણ સુકાઈ જાય છે. હેત રહે ત્યું કરત વિચારા, માણસે હેત કેવી રીતે ટકે એનો વિચાર કરવો જોઈએ. આજે કોઈ વિચાર કરે છે? મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે વિચરણ કરવા જતા હતા ત્યારે ટકોર કરી. સાગરમાં વાત આવે છે, સ્વામી તમે જજો, લોકોને ઉપદેશ કરજો, અધર્મથી બચાવજો, વ્યસનથી છોડાવજો, કુટેવો બધી કાઢજો, પરંતુ આ બધું કરતા પહેલા લોકોને તમારામાં હેત થાય એવું કરજો. જો હેત હશે તો તમારી બધી વાત મનાશે, અને હેત નહીં હોય ને તો તમારી સાચી અને સોનાની વાત પણ કડવી ઝેર જેવી લાગશે. કેટલી મોટી તાકાત છે પ્રેમ, કેટલી મોટી તાકાત. ઘણા ગ્રહસ્થો સંતો પાસે આવે, સ્વામી આ દીકરો અમારું માનતો નથી, તમારું માનશે, શું કારણ છે? તમે એને મોંઘા આઈફોન આપો છો, તમે એને મોંઘી ગાડી લાવી આપો છો, તોય તમારું નથી સાંભળતો, અને એક ગુરુજી જેવા સંત ટકોર કરીનું સાંભળે છે, શું કારણ છે? તમે તપાસ્યું? આવો ભક્તો, આજે સંપ અને સુહૃદ ભાવ એટલે કે સ્નેહ, એના ઉપરની આ સરસ મજાની ચર્ચા. જો બે લાઈન ફરીવાર વાંચું છું. હેત રહે એવો વિચાર કરવો જોઈએ, એ મારો કાયમનો મત છે. પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી હોય તેવો સંપ રહે. આ વાત ફરીવાર હું 2-3 વાર વાંચવાનો છું. આખી દુનિયાનો સૌથી સળગતો સવાલ જ આટલો છે. પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી હોય તેવો સંપ રહે છે. એક ઘસારો લે, પરંતુ બીજો ઘસારો લે જ નહીં, તો પરસ્પરનો સંપ તરત તૂટી જાય, તૂટી જાય ને તૂટી જ જાય. ચાલો તમને થોડી 2-4 વસ્તુ બતાવી છે. આજે તમે જુઓ, આ તમને ફોટો દેખાય છે અત્યારે, જોવા જેવો છે. જેણે આ ચિત્ર બનાવ્યું કે લખ્યું કે દોર્યું, બહુ સમજવા જેવું છે. ઇમેજિન વોટ વી કેન એચીવ. આપણા શાસ્ત્રોમાં એક જૂની વાર્તા છે. 2 ડાયા બકરા સાંકડા પુલ ઉપર ભેગા થયા. પુલ સાંકડો, નીચે નદી, શું કરવું? પણ ડાયા બકરા હતા. એક બકરું સમજીને બેસી ગયું, બીજું એની માથેથી જતું રહ્યું. ઘણીવાર આપણે ઝૂકવાનું થાય, આપણે ઘસાવાનું થાય, આપણે જતું કરવાનું થાય, એટલે આપણા મનમાં સવાલ આવે. આપણા દરેકના મગજમાં આપણા સારા કર્મનો હિસાબ હોય. પહેલી વખત હું ઝૂક્યો હતો, ત્યારે પણ હું ઝૂક્યો હતો, દરરોજ મારે જ ઝૂકવાનું, નહીં ઝૂકું, મરી જઈશ પણ નહીં ઝૂકું. આપણે ક્યારેય વિચાર કર્યો છે? આપણે ઝૂકીએ ત્યારે સામેવાળાનું જ નહીં, આપણું પણ સારું થાય છે. આ બકરી સમજુ હતી, ઝૂકી ગઈ, નીચે બેસી ગઈ,
તો સામેવાળી બકરી પુલથી સામે કિનારે નીકળી ગઈ, પણ આના માટે પણ સુખ થઈ ગયું ને, આ પણ સુખેથી સામે કિનારે પહોંચી ગઈ, બંનેનું સારું થયું. વાઇઝ ગોટ્સ એન્ડ સિલી ડોગ્સ, અંગ્રેજીમાં પણ આ વાર્તા દુનિયાભરના શાસ્ત્રોમાં જૂની વાર્તા પ્રસિદ્ધ છે. અને એ જ પુલ ઉપર, એ જ નદીના નાળા ઉપર એકવાર બે કૂતરા ભેગા થયા. કૂતરાનો સ્વભાવ કેવો હોય, હામ હામ આવે એટલે પહેલાં ભસવાનું, પછી તો એવા માથા ભટકાડ્યા, સાંકડું નાળું હતું ને, બે જણા નીચે પડ્યા. કોનું સારું થયું? આપણા દેશમાં ટ્રકની પાછળ લખ્યો છે દાદા, તમે કદાચ, હવે તો આપણે વર્ષોથી અહીંયા છીએ એટલે ખબર ના હોય, પણ બહુ ઇન્ડિયામાં લખેલું સાંભળવા મળતું, જોવા મળતું, કજિયાવાળાનું મોઢું કાળું, કુસંપ છે ત્યાં ગોળાનું પાણી પણ સુકાઈ જાય છે. પ્રેમ શું, કશું ટકતું નથી, સમૃદ્ધિ નથી ટકતી, કશું ટકતું નથી. આપણી એક સરસ મજાની શાસ્ત્રીય કથા છે. એક દાદા, દાદાનો મોટો પરિવાર, ચાર દીકરા, ચાર દીકરાના પાછા દીકરા, આખું કુટુંબ એક જ ઘરમાં રહે, એના ઘરમાં સત્સંગ, એના ઘરમાં સંપ, એના ઘરમાં શિક્ષણ, એના ઘરમાં સમૃદ્ધિ, એના ઘરમાં સદભાવ, બધું, જાણે કે આખી દુનિયાની સમૃદ્ધિ ભગવાને એના ઘરમાં મૂકી દીધેલી. આવું ઘર, રૂડું રૂપાળું, અષ્ટસિદ્ધિ અને નવનિધિથી ભરેલું ઘર. હા બહેનું, એવું આવું ઘર લગભગ જોવા ન મળે. એકવાર એ વડીલ દાદા એને ભગવાને દર્શન દીધા. દર્શન દઈને કીધું, તમારી ભક્તિ શ્રદ્ધા તપ બધું સાચું છે, પણ એક વાત કરવા આવ્યો છું. શું? હવે તમારું પ્રારબ્ધ બદલવાનું છે. જ્યાં બધું દેખાય છે ને, એ થોડા દિવસમાં બધું જતું રહેશે. તમે દુઃખી થશો, પરિવાર દુઃખી થશે, એટલે મને એમ થયું પહેલેથી હું મારો ભક્ત છે એને જાણ કરી દઉં, અને મને દયા આવી, તમે આટલી ભક્તિ કરી છે એટલે આ બધી વસ્તુ છે, તમારા ઘરમાં સમૃદ્ધિ છે, તમારા ઘરમાં સારામાં સારું શિક્ષણ છે, તમારા ઘરમાં બધું અષ્ટસિદ્ધિ નવનિધિ બધું જ છે, સંપ છે, આ બધામાંથી એક વસ્તુ તમે માગશો એ હું ટકાવીશ, બાકીની બધી લઈ લઈશ. સમજુ, વિવેકી અનુભવી આ વૃદ્ધ વડીલ, એમણે ભગવાનને વિચારીને કહ્યું, પ્રભુ એનો મતલબ કે તમે એક વસ્તુ આપશો મને, બરાબર ને? ભગવાન કે હા, જે માગ એક વસ્તુ મળશે. ત્યારે પેલા વડીલે કહ્યું, પ્રભુ બધું લઈ લેજો, અમારી સમૃદ્ધિ જાય ચાલશે, ઘરમાંથી શિક્ષણ જાય ચાલશે, પણ પ્રભુ અમારા ઘરમાંથી સંપ જાય ને નહીં ચાલે, માટે સંપ રાખજો. ભગવાનની આંખો ભીની થઈ, કેમ પ્રભુ આવું, તમે ગળગળા થઈ ગયા, મેં વધારે પડતું માગ્યું? નહીં નહીં ભક્તરાજ, તે એવું માગ્યું છે ને, સંપ માગ્યો છે ને, એટલે મારે બધું લેવાનું હતું, તારું પ્રારબ્ધ ખરેખર બદલાવાનું હતું, પણ તારી સમજણ આજે જીતી છે, મારે આ બધું લેવું હશે ને તો પણ હવે લઈ શકીશ નહીં. કોની તાકાત છે આ બધી? આ ચિત્ર તમે જુઓ છો, આ બકરાઓ અલગ અલગ દિશામાં ચાલે, આ કૂતરાઓ અલગ અલગ દિશામાં ખેંચે, કોઈને ફાયદો છે? તમે જોઈ શકો છો કેવી સરસ આ નાની એવી ઘટના. ઇમેજિન વોટ વી કેન એચીવ. અલગ અલગ દિશામાં દોડવાથી, અલગ અલગ વાતો કરવાથી, અલગ અલગ વિચારો મૂકવાથી, ખેંચતાણ કરવાથી, કે વચ્ચે ભેગા થઈને માથા પછાડવાથી, ઝઘડવાથી કોઈને ફાયદો છે? ચોથા નંબરનું ચિત્ર જુઓ. બંને સમજી એક દિશામાં ચાલ્યા, બેને ફાયદો. પાંચમા નંબરનું જુઓ. આજે અમે પ્લેનમાં હતા, હરીશ ભગત અમારી સાથે હતા. એરપોર્ટમાં તો ઘણો ટાઈમ મળે ને દાદા, એટલે વાતો ચિતો ચાલતી હોય. એમાં હરીશભાઈએ મને ઇન્ડિયાના દિવ્ય ભાસ્કર ન્યૂઝના એક સમાચાર વચાવ્યા. મને કે સ્વામી જુઓ તો ખરા, શું ચાલી રહ્યું છે આપણા દેશમાં. હમણાં સરકારે હેલ્મેટનો કાયદો કર્યો છે. વડોદરા શહેરની અંદર એક યુવાન હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યો, પોલીસે ઊભો રાખ્યો. એણે એના પપ્પાને ફોન કર્યો. એના પપ્પા આવ્યા, રોડ વચ્ચે સૂઈ ગયા દાદા, રોડ વચ્ચે રીતસરના સૂઈ જ ગયા, આખો ટ્રાફિક જામ, હલું જ નહીં અહીંથી. ફોટા સાથે દિવ્ય ભાસ્કર ન્યૂઝની અંદર આજના. અને એણે શું કીધું ખબર? અમે ધારીએ તો હેલ્મેટ લઈ શકીએ,
પણ હેલ્મેટ ફેરવાથી શું ફાયદો થવાનો છે? કોણ બચવાનું છે? જે થવાનું એ થવાનું જ. આવા ખોટા ધંધા, ખોટા કાયદા કરીને તમે શા માટે લોકોને હેરાન કરો છો? રોડ વચ્ચે સૂઈ ગયો, આખો ટ્રાફિક જામ થઈ ગયો, બીજી પોલીસો બોલાવી એને માંડ માંડ સમજાવીને હટા, હવે આપણને એમ થાય કે આવી દશા? કોઈને કાયદો પાળવો જ નથી. પણ એવું જ જોઈએ ને? હે દાદા, બધાને અલગ અલગ વિચાર મૂકવા છે. સરકાર જે વિચાર મૂકે એના કરતા પ્રજાને અલગ જ ચાલવું છે કંઈક. હમણાં દેશમાં પરાળી સળગાવવાનું કેટલું ચાલ્યું છે, આપણને દુઃખ થાય. જ્યાં પ્રજા રાજાને સાથ ન આપે, પછી રાજા ગમે તેવો સારો હોય ને, એમાં પણ પ્રજાનો હિત છે જ નહીં. પ્રજાને એટલો તો વિવેક હોવો જોઈએ કે જે કાયદાઓ થઈ રહ્યા છે એમાં પ્રજાના હિત માટેના કાયદા છે. હેલ્મેટ પહેરવાથી કેટલા લોકો બચી જાય છે. આપણા ગુરુકુલનો એક વિદ્યાર્થી હેલ્મેટ પહેરીને જતો હતો, અકસ્માત થયો બાઇક ઉપર, કેટલો દૂર પડ્યો, હેલ્મેટ હતો ને દાદા, બચી ગયો. જો હેલ્મેટ ના હોત ને, એટલી મોટી ઇન્જરી હતી એના માથામાં, ત્યાં ને ત્યાં 20 સેકન્ડે મરી જાત. કેટલા દાખલાવા બને છે. સારી વાતને લોકો સમજી નથી શકતા, સારી વાતને લોકો સ્વીકારી નથી શકતા. ફક્ત ને ફક્ત અહંકાર, કુસંપનું કારણ જ અહંકાર છે. જ્યાં માણસને ઝૂકવાની ભાવના ન હોય ત્યાં ઝઘડા થાય થાય અને થાય. ફરીવાર મારી વાત યાદ રાખજો, ભૂલતા શીખો, ઝૂકતા શીખો, જતું કરતા શીખો, ચોથું કશું પણ શીખવાનું બચશે નહીં. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે આજનો માણસ આટલો અટંટ, આટલો અહંકારી, આટલો બધો આડોળાઈવાળો બની ગયો છે. સારી સાચી કે સવળી વાત સમજવા કે સ્વીકારવા તૈયાર જ નથી. ઘર ઘરની દશા આવી છે. કેવી સરસ વાત આવી જોવામાં. પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે, પરસ્પર ત્યાં સુધી જેવો હોય એવો ને એવો ટકવાનો. પણ એક ઘસારો લે પણ બીજો ઘસારો જ ન લે. સરકાર ગમે એટલા કાયદા કરે પણ પ્રજા પાળે જ નહીં. બાપા ગમે એટલી છોકરાને ભણાવવા માટે મહેનત કરે પણ છોકરો હાવ દીનો ફરેલો નીકળ્યો હોય તો બે હાથે તાળી પડે. બંને બાજુની કંઈક ફરજ છે. બંને બાજુની ફરજ ફૂલફિલ થાય ને ત્યારે જ એક સારું નિર્માણ થતું હોય છે. આ બે ચાર ચિત્રો થોડા બતાવી દેવા છે. આ બીજું ચિત્ર એના કરતાં જોરદાર છે. તમે જોઈ શકો છો દિવાસળી સળગી રહી છે, એક પછી એક, એક પછી એક. કારણ કે માચિસ હોય દાદા, અને એમાં એક દિવાસળી સળગે તો શું થાય? કેટલી વાર લાગે? સળગતા વાર લાગે. આજે આખી દુનિયામાં આગ લાગી છે. કેલિફોર્નિયામાં આગ લાગી છે ને હમણાં, એના જેવી આગ લાગી છે. પણ જો બહુ સરસ આ ચિત્ર બનાવનાર, આ વિચાર કરનાર જે વ્યક્તિ છે ને, કેટલો એનો વિચાર, કેટલો મજબૂત વિચાર હશે જુઓ તમે. જો આપણા પાછળ ખસવાથી બધાનું ભલું થતું હોય તો પાછળ ખસવામાં કંઈ ખોટું નથી. દિવાસળી સળગી રહી હતી, એમાં એક દિવાસળી પાછળ ખસી ગઈ દાદા, તો પરિણામ શું આવ્યું? આગળ સળગતી બધી દિવાસળી બચી ગઈ. ઘણીવાર જે કામ કોઈ રીતે ન થાય એ કામ ઝૂકવાથી થાય. આનો અર્થ એવો છે, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, અમારા સંતોના મંડળમાં, અરે શ્રીજી મહારાજના સમયમાં મુક્તાનંદ સ્વામી એક એવું પાત્ર હતું, દરેક સમયે સ્વામી ઝૂકી ગયા. દાદા રામાનંદ સ્વામીને ગાદી ઉપર સહજાનંદ સ્વામી એટલે કે નીલકંઠ વર્ણી નાના હતા એને બેસાડવા હતા. રઘુનાથ દાસ તો સંમત થાય એમ હતું જ નહીં, આડો જ પડેલો. મુક્તાનંદ સ્વામીને એકાંતમાં બોલાવીને વાત કરી સ્વામી સંમત થયા. સ્વામીએ કહ્યું, સ્વામી હું આજ્ઞામાં રહીશ. કોની આજ્ઞામાં? જે નીલકંઠ સરજુદાસ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 9-9 મહિના રહે, કેવી રીતે? સ્વામી કહે છાણ લેવા જાઓ, ગોબર લઈ આવે, રસોઈ બનાવી દે. એમ નીલકંઠ વર્ણીને ગુરુ તરીકે સ્વીકારવાના અને એની પાસે શિષ્ય થઈને દાસના દાસ થઈને રહેવાનું. પણ કોણ ઝૂક્યા? પણ સ્વામી ઝૂક્યા ને. આજે આખો સંપ્રદાય મુક્તાનંદ સ્વામીનો ઋણી છે.
ભલે આજે ગમે તે વાતો થતી હોય પણ આ સત્સંગની સાચી માં મુક્તાનંદ સ્વામી છે. આપણે મુક્તાનંદી છીએ, આપણને આ વાતનું ગૌરવ હોવું જ જોઈએ. આજે મુક્તાનંદ સ્વામી માટે કોઈ ગમે તેમ બોલે છે, અરે મુક્તાનંદ સ્વામી મૂર્તિ મૂકે તો કઢાવી નાખે છે અમેરિકામાં. 4-5-10 જગ્યાએ મેં ઘટના જોઈ. ભક્તો જાગો, આપણે હવે જાગવાનો સમય છે. સાચી વાત કરીએ, નિર્ભય થઈને કરીએ. આવા લોકો પણ છે દાદા. મુક્તાનંદ સ્વામી કેટલી વાર ઝૂક્યા છે, જતું કર્યું છે. શ્રીજી મહારાજ આ સત્સંગનું સારામાં સારું કાર્ય કરી સંકલ્પ કરે કે એવા સત્સંગનો ભાર કોઈને સોંપીએ, મારે જવું છે. મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ આપના પરિવારમાંથી કોઈકને બોલાવો. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજને સમજાવ્યા, ધર્મકુળમાંથી નાના બે દીકરાઓ રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી, બહુ નાની ઉંમર હતી, પસંદ કર્યા. સ્વામીને કહ્યું, સ્વામી તમે જો એમની આજ્ઞામાં રહો તો બધારે. સ્વામી કે હું રહીશ, કલ્પના તો કરો. ચારે બાજુ આગ લાગી છે, અહંકારની આગ, આસક્તિની આગ. એકાદ વ્યક્તિત્વ એવું મળી જાય ને, પાછળ ખસી જાય ને, આગ અટકી જશે. સરદાર વલ્લભભાઈ પટેલનું બલિદાન આજે ભારત દેશ ખડો છે ને, ઊભો છે ને. અંગ્રેજોએ એવી આગ લગાડી હતી દાદા, 800,000 વર્ષની ગુલામીની. ક્યારેય પણ દેશ ઊભો ન થાય, બેઠો ન થાય એવી સ્થિતિ દેશની કરેલી. 550 રજવાડા ટુકડા ટુકડા કરી નાખેલા. ઇતિહાસ તો વાંચો ક્યારેક, ટુકડા ટુકડા કરી નાખેલા. દેશને છોડો એવી હાલતમાં કે ના જીવે ના મરે, આવી બુરી હાલત કરીને દેશને છોડેલો. પણ એક વ્યક્તિ એવું બલિદાન આપ્યું, એવું બલિદાન આપ્યું. કોણે? સરદાર વલ્લભભાઈ પટેલે. એ ત્યાગ પુરુષ હતા, એ લોહ પુરુષ હતા. એના બલિદાનને લીધે દેશ અખંડિત બન્યો, દેશ પાસો ઊભો થયો. આજે આખી દુનિયામાં ભારત દેશનું ગૌરવ દિન પ્રતિદિન વધી રહ્યું છે ને, પણ એના પાયામાં એક પુરુષનું કેટલું મોટું બલિદાન. ઘણીવાર માથું કપાવવું ને એના કરતાં પણ માથું ઝુકાવવું ને એ મહાન વાત હોય છે. અહંકારી વ્યક્તિ માથું કપાવી શકે, માથું ઝુકાવી ન શકે. આજે અમે એરપોર્ટ પર હતા, બહુ સરસ. આજે સવારથી જ દાદા આ બધું વાંચન ચિંતન ચાલે છે. ઓસ્ટિનથી અમે સાન આન્ટોનિયો ત્યાંથી ફ્લાઇટ લીધી. ત્યાં એરપોર્ટ પર બહુ મોટી સાઇન હતી, જ્હોન એફ કેનેડી, એનું અંગ્રેજીમાં સૂત્ર હતું. મને એના શબ્દો એક્ઝેક્ટ યાદ નથી, મેં ફોનમાં ફોટો પાડી લીધો. પણ આપણે ચાલતા જતા હોય, વાંચતા હોય ને દાદા, પણ બહુ સરસ વાત લખી હતી. ધ કન્ટ્રી રિવીલ્સ ઇટ સેલ્ફ. દેશનું વ્યક્તિત્વ, ચરિત્ર, દેશનું ચિત્ર ફક્ત એના માણસો કે જે માણસો તૈયાર કરે છે એના ઉપરથી નહીં, પણ એ દેશ કેવા માણસોને પૂજે છે, કેવા માણસોને યાદ કરે છે અને કેવા માણસોને તૈયાર કરે છે એ બધા ઉપરથી તૈયાર થતું હોય છે. એ માથું આપનારાનું બલિદાન ચોક્કસ આપણે સ્વીકારીએ છીએ, એ પણ બલિદાન છે. પણ એવું જ મોટું બલિદાન, એના કરતાં પણ મહત્વનું બલિદાન, જીવતા રહેવું અને હોમાઈ જવું. હે દાદા, જીવતા રહેવું અને હોમાઈ જવું. માથું કપાવવું નહીં, માથું ઝુકાવવું. આ દિવાસળીની વાત ઘર, પરિવાર, સમાજ, રાષ્ટ્ર બધી જગ્યાએ એક વ્યક્તિ ખસી જાય, એક વ્યક્તિ જતું કરી દે, એક વ્યક્તિ છોડી દે, કેટલું સારું કામ થાય. તમે ઇતિહાસમાં જ્યાં જ્યાં નજર કરો ને, આવું બલિદાન જ્યાં અપાયું ને, આખો તૂટેલો દેશ દાદા, 1000 વર્ષ પછી કેવી દશા હતી દેશની. આપણા બાબુ કાકા છે અહીંયા, દાદાએ આઝાદીનો જંગ થોડો જોયો છે. આઝાદી પછીની દેશની દુર્દશા દાદાએ જોઈ છે. ક્યારેક બેસો ને, તમારી આંખમાંથી આંસુ પડવા લાગશે. આવી દુર્દશા ગુજરાતની અંદર કેટલી મારામારી, કાપા કાપી. બાબુ દાદાનો ચપ્પાનો બિઝનેસ હતો. આખા અમદાવાદમાં બાબુભાઈ ચપ્પાવાલા તરીકે ઓળખાતા હતા. શા માટે એમણે લગ્ન ન કર્યા? હું કહેવા એ માગું છું, આજે દેશ આટલો સુંદર બન્યો, સરસ બન્યો, એનું કારણ કોઈકનું બલિદાન છે. આ સંપ્રદાય આજે ચારેય બાજુ દિગંતમાં ફેલાઈ રહ્યો છે, એની પાછળ કોઈક દિવાસળી ખસી ગઈ હતી. કોણ? મુક્તાનંદ સ્વામી. બહુ સરસ આ ચિત્ર જેણે બનાવ્યા,
થોડું આગળ આપણે એક હજી એક વાત લઈ લઈએ, અધૂરી રહેશે તો કાલ સાંભળશું. આજે પરિસ્થિતિ કેવી થઈ છે, આજના સમયની વાસ્તવિકતા. ઘર મોટા મોટા બની રહ્યા છે, પરિવાર નાના થતા જાય છે, સમજાય છે? ઘર મોટા બનતા જાય છે અને પરિવાર નાના થતા જાય છે. આજના પરિવારની અંદર હવે અમેરિકાના લક્ઝરિયસ પરિવારમાં માતા પિતાનું સ્થાન રહ્યું નથી. બહુ સુખી સમૃદ્ધ પરિવારની અંદર અમે સિસલ્સમાં ગયા, ત્યાં એક એક ફ્લેટ, ત્યાંના બહુ મોટી કંઈક મને અત્યારે નામ યાદ નથી, આપણા હરિભક્તો લઈ ગયા હતા, હરિભક્તો કન્સ્ટ્રક્શન કરતા હતા, બહુ મોટી સોસાયટી, સોસાયટી એટલે આખી દુનિયાના સમૃદ્ધ લોકો ત્યાં એપાર્ટમેન્ટો ખરીદે, બિલ્ડિંગો ખરીદે અને વેકેશન કરવા આવે દરિયા કિનારે. દુનિયાની સારામાં સારી સ્વચ્છ સુંદર જગ્યા કહેવાય એવી જગ્યા, મિલિયન, બબ્બે, પાંચ પાંચ, દસ દસ મિલિયનના એપાર્ટમેન્ટો, ફ્લેટો, હાઉસો, આવી મોટી જગ્યા. પણ એમણે એક વાત કરી, સાંભળી આપણને દુઃખ થાય કે આ લોકોનો કાયદો છે કે આ એપાર્ટમેન્ટની અંદર ફક્ત બે જ જણા રહી શકે, કોણ? હસબન્ડ, વાઈફ. છોકરા પણ એલાવ નહીં, મા બાપ પણ એલાવ. કેવી દુનિયા, વિચાર તો કરો. ઘર મોટા બની રહ્યા છે અને પરિવાર નાના થઈ રહ્યા છે. અભ્યાસ વધી રહ્યો છે, શિષ્ટાચાર ઘટી રહ્યો છે, ભણેલા મૂર્ખ તૈયાર થઈ રહ્યા છે. કેવા? પેલા અભણ ભણેલા હતા, કોઠાહુજવાળા હતા, અભણ હતા પણ આમ કોઠાહુજ ભણેલા હતા. અત્યારે ભણેલા કેવા ગમાર તૈયાર થઈ રહ્યા છે. દવા મોંઘી થતી જાય છે અને હેલ્થમાં મીંડું. માણસને ચાંદ ઉપર જવાનું તાન થયું છે, ચંદ્ર ઉપર, મંગળ ઉપર શું ચાલી રહ્યું એની ખબર છે, ઘરની બાજુમાં પડોશીના ઘરમાં શું છે એ કોઈને ખબર નથી. બોલો, કમાણી વધતી જાય છે, સુકૂન ઘટતા જાય છે. બૌદ્ધિક સ્તર ઊંચું આવતું જાય છે, ભાવિક સ્તર નીચું જતું જાય છે. ભાવનાહીન માણસ બનતો જાય છે. નોલેજ વધતું જાય છે, બુદ્ધિ એની ઘટતી જાય છે. પ્રેમ સંબંધ ઘણા હોય છે, સાચો પ્રેમ એક પણ જગ્યાએ નથી હોતો. પીવામાં દારૂ વધતો જાય છે, પાણી ઘટતું જાય છે. ઘડિયાળો મોંઘી થતી જાય છે, પણ સમયનું જે મૂલ્ય હતું પહેલાં હવે ઘટતું જાય છે. માણસો વધતા જાય છે પણ માણસાઈ. આજના સમયની આ કડવી વાસ્તવિકતા દુનિયામાં નહીં, ઘર ઘર સુધી પહોંચી ગઈ છે. કોણ આનાથી પોતાના ઘરને બચાવી શકશે? સાવધાન થવાનો સમય આવ્યો છે. જે ઘરના લોકો સાવધાન નથી ને, એ ઘરની અંદર કળિયુગ એવો આવ્યો છે, એવો આવ્યો છે. હમણાં અમે વિચરણમાં ગયા તે જ દિવસે ન્યૂજર્સીમાં હરિભક્ત આવ્યા હતા, એટલે અમારે વાત નીકળી, આપણા ઘરમાં, પરિવારમાં ઘર સભા કરજો, કથા સાંભળજો, સંસ્કાર આવે. એમને એક મિત્ર છે, ન્યૂજર્સીની જ વાત. એ મિત્રને બહુ મોટું, એણે ના પત્નીની ઈચ્છા હતી એટલે એને ઘર મોંઘું કરી લીધું, 7 લાખ કે 8 લાખનું ઘર લીધું. આવું મોટું ઘર લીધું. હવે તકલીફ એવી થઈ છે કે ઘરના હપ્તા ભરવા માટે મહેનત પણ કરવી પડે. હવે એના વાઈફનું એકાઉન્ટ જુદું છે, એ કે ભાઈ હું આમાં ઘરના હપ્તા ભરવા તને પૈસા ન આપું. બોલો, ઘરમાં રહેવાનું એને, ઘર લીધું એની ઈચ્છાથી, અને શું ના પાડે છે હવે? બોલો, થોડા વર્ષો પહેલાં અહીંયા પારસીપનીમાં એક આપણા ઇન્ડિયન પરિવાર, એ બિચારા અહીંયા આવ્યા હતા, એટલું રડતા હતા, એના ઘરની ગાથા કહેતા કહેતા આપણને દુઃખ પણ થાય અને એમાંથી કંઈક શીખવા પણ મળે કે આ જગતમાં તમે આ બાઉન્ડ્રી જો નહીં ઓળખી હોય ને, તો તમારી નજીકનો નજીક જે તમને અતિ સુખ આપે છે ને, એ જ સમય બદલશે ત્યારે અતિ દુઃખ આપશે. જે વસ્તુ તમને, જે વસ્તુ કે જે વ્યક્તિ તમને સુખ ન આપી શકે, તે વસ્તુ કે તે વ્યક્તિ તમને દુઃખ પણ આપી શકતું નથી. હજી એક ચોથું ચિત્ર જોઈ લઈએ. ચાલો, આજ લીધું જ છે બધું દાદા. તો તમે જુઓ છો, ઊંટ ચાલી રહ્યા છે, પશુઓ, પશુઓ સુધરતા જાય છે શિસ્તમાં, ડિસિપ્લિનમાં, અને બીજી બાજુ ભારતનો ટ્રાફિક છે, તમે જોઈ લો.
નથી લાગતું કે કંઈક હવે સુધરવાનો સમય દરેક વ્યક્તિ આવી ગયો છે, આપણે બધા એમાં આવી ગયા છીએ. ભારતના લોકો બીજી રીતે, તો આપણે ત્રીજી રીતે. જ્યાં જઈએ ત્યાં કાયદાનું પાલન કરતા શીખવું જ જોઈએ. કાયદો તોડવામાં ભારતના લોકો ઘણા આગળ છે. આપણે આપણા ફાયદાની જ વાત વિચારીએ છીએ, એટલા બધા સ્વાર્થી બન્યા છીએ. પ્રેમની વાતો છે, પ્રેમના નામે વહેમત છે, હેતના નામે વાસનાનો જ વિકાર છે ખાલી, બીજું કશું જ નથી. આગળ વધો. આ નદીનું ચિત્ર તમે જોઈ રહ્યા છો. એક દેશ નદીને માં માને છે, ગંગા મૈયા યમુના મૈયા આરતી કરે છે, પૂજા કરે છે, એવો દેશ. એમાં ગંગાની દશા તમે જોઈ શકો છો. અને એક દેશ જ્યાં નદીને માં કે કોઈ સ્થાન નથી, તો પણ નદીની પવિત્રતા તમે જુઓ, નદીનું સન્માન તમે જુઓ. શું માં બોલવાથી ગંગાનો મહિમા વધી જવાનો છે? ગંગાને મેલી કોણે કરી? ગંગાની દુર્દશા કોણે કરી? માં માનનાર આપણે બોલીએ છીએ જુદું, કરીએ છીએ જુદું. આવી દંભી વૃત્તિના માણસોએ ગંગાને મેલી કરી છે. આ ગંગાને નહીં, કરોડો લોકોના જીવનને પણ મેલા કરી નાખ્યા છે. માટે આપણે બોલતા પહેલા બે વાર વિચારીએ, જે બોલીશ તે હું જરૂર કરીશ. આટલું તો વિચારીએ. હાવ રાહુલ ગાંધી જેવું મારે કેવું ન પડે, પણ શું કરીએ દાદા, એક એક વ્યક્તિના વિચારો આવા થતા જાય છે. હવે છેલ્લી આ નાની વાત. ભારત દેશમાં રહેનારા માણસે લખેલી નાની પોસ્ટ છે. ભલે આપણે અમેરિકામાં છીએ, પણ આપણું મૂળ ભારતીય છે. તમારા સગા સંબંધી સ્નેહી કોઈ પણ ભારતમાં હોય, રહેતા હોય, ચોક્કસ તમે એને સાવધાન કરજો. કાયદો પાળવા માટે ટકોર કરજો. પાળેલો કાયદો ક્યારેક તો એને ફાયદો કરાવશે, કરાવશે ને કરાવશે. મોબાઈલ બચાવવા માટે આપણે કવર લગાવીએ છીએ, પણ જીવ બચાવવા માટે સીટ બેલ્ટ કે હેલ્મેટ લગાવી શકતા નથી. બોલો, શું દુર્દશા થઈ છે માણસની આજે. મોબાઈલની સ્ક્રીનની માણસને જેટલી ચિંતા છે, એટલી માથાની ચિંતા પણ આજે નથી રહી. આટલો કમબખ્ત માણસ બની ગયો છે. ચાર્જર અને પાવર બેંક રાખવાનું નથી ભૂલતા, પણ ગાડીના કાગળ લઈ જવાનું ભૂલી જઈએ છીએ. જીઓ સિમ માટે કલાકોની રાહ જોઈ શકીએ છીએ, લાઈનમાં ઊભા રહી શકીએ છીએ, પણ રેડ સિગ્નલ પર 2 થી 5 મિનિટ ઊભા નહીં રહી શકતા. બોલો, જોયું આ બધી વાસ્તવિકતા છે. ફોનનું રિચાર્જ સમયસર કરાવી શકીએ છીએ, ગાડીનું ઇન્સ્યોરન્સ પોલ્યુશન સમયસર નથી કરાવી શકતા. પછી કહે છે કે સરકારે ટ્રાફિક દંડ વધારીને સારું નથી કર્યું. બંને પક્ષની કંઈક જવાબદારી છે. બંને પક્ષે કંઈક ઘસારો વેઠવાની તૈયારી હોવી જોઈએ. બંને પક્ષે કંઈક બલિદાન આપવાની તૈયારી હોવી જોઈએ. ત્યારે સંપ ટકે છે. સંપ એટલે જંપ. ત્યાં શાંતિ હોય, ત્યાં સમૃદ્ધિ હોય, ત્યાં યશ હોય, ત્યાં કીર્તિ હોય, ત્યાં પ્રતિષ્ઠા હોય, ત્યાં માન હોય, ત્યાં મર્યાદા હોય, ત્યાં મોટા, બધું ત્યાં આવે. આ દેશમાં તમે જો બધું સહજ છે, કારણ કે આ દેશમાં પ્રજા પણ જાગૃત છે, રાજા પણ જાગૃત છે. આપણા દેશમાં ક્યારેક ક્યારેક આપણને આ ચિત્ર સ્પષ્ટ દેખાય. શ્રીજી મહારાજના શબ્દો છે. કયા શબ્દો? જેના ઉપર આપણે વાત સાંભળીએ છીએ. સંપ ક્યાં ટકે છે, ક્યાં નથી ટકતો? તો જ્યાં પરસ્પર બંને બાજુ સહન કરવાની ભાવના હોય. કેવી સરસ શબ્દ જુઓ. એક એક કે ઘાસે જ્યાં લગહી, ઘાસે એટલે ઘસાય છે. એક એક હે ઘાસે જ્યાં લગહી, સંપ કો સંપ રહે ત્યાં લગહી, સંપ કો સંપ રહે ત્યાં લગહી. આજે છે ને દાદા પ્લેનમાં ચરિત્રો વાંચતો હતો, અને વિસ્કોન્સિન માટેની કથાની થોડી તૈયારી પણ કરતો હતો. એમાં બન્યું એવું, લોયાની હેતબાની કથા. હેતબા સાંતામાના યોગથી સત્સંગી થયા, પણ એના પતિ
સંઘા પટેલ સત્સંગી નહોતા, આ ભગવાનનું ભજન કરે એમાં ક્યારેક મોડું થયું હોય, કોઈક વાકમાં આવ્યા હોય, ચોટલો જાલીનાને મારે. હા, હેતબા ઉપર આવી રીતે નિષ્ઠુર થઈને પતિ તાડન કરે મારે, તેમ છતાં આ હેતબા નામ પણ એનું હેતબા, જીવન પણ એનું હેતથી ભરેલું, પતિની પણ પરમેશ્વરની જેમ સેવા કરે ને ભગવાનની પણ પ્રગટપણે ભક્તિ કરે. એક દિવસ હેતબા રસોઈ કરે છે, અચાનક શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા. એ આજમુને સામે મળ્યો છે અલબેલો, છોગા વાળો અલબેલો રે આલી, આજમુને સામે મળ્યો છે અલબેલો. અચાનક મહારાજ પધાર્યા, હેતબા એટલા રાજી થયા, આંખોના આંસુથી મહારાજના ચરણ ધોયા, મહારાજને બેસાડ્યા. મહારાજ થાળ તો જમવો પડશે, મહારાજ કે અમે જમવા જ આવ્યા છીએ, આ રોટલો તૈયાર છે, એમને જમાડ્યો. અરે અરે મહારાજ, આ તો ઘરના માણસો માટેનો છે, તમારા માટે નહીં, સારો શીરો પૂરી બનાવીશ. મહારાજ કહે તો પછી તમે થાળ બનાવો, અમે શું કરશું, તમે આ કોના માટે બનાવ્યો? મહારાજ આ અમારા ધણી છે, ખેતરમાં મજૂરો કામ કરે એના માટે છે, એટલે મારે ભાત આપવા જવાનું હતું, એ પછી આપવા જઈશ. મહારાજ કહે પણ તમે મોઢા જોશો તો એ લોકો શું કરશે, એ તો રાહ જોશે. મહારાજને ખબર છે પણ તારો ધણી સત્સંગી નથી. અરે મહારાજ તો આમે મને મારે છે, બોલે છે, તો આજે થોડું વધારે બોલશે. મહારાજ કહે તો એક કામ કર, તું અમારા માટે રસોઈ કર, અમે તારા વતીથી આ ભાત આપવા જઈએ. લોયા ધામની આ સત્ય લીલા સાંભળજો, કેવો સાર છે. હેતબાએ કહ્યું પણ મહારાજ, મારો ધણી તમારું નામ લઉં અને ભડકે, એ તમને જોઈને તો શું થશે એને? મહારાજ કહે, ગાંડી તું અમારા માટે દરરોજ ગાળો ખાશે, માર ખાય છે, આજે હું તારા માટે માર ખાઈશ. શું બોલ્યા મહારાજ? તું અમારા માટે માર ખાય છે તો આજે હું તારા માટે. હેતબા ના પાડે, તેમ છતાં પરાણે શ્રીજી મહારાજે ત્રણ છોગલાવાળી પાઘ ઉપર માથે શું મૂક્યું? ભાત, એટલે ખબર ને પેલું ભથાણું હોય ને એમાં રોટલો ને બધું બાંધીને, એ ભીખુ દાદા તમને જ ખબર હશે, આવું ભાત માથે મૂકી લોયા ગામની બજારમાંથી ભગવાન સ્વામિનારાયણ સંઘા પટેલની વાડીએ ગયા. બોલો, પણ મહારાજનો ભાવ કેવો? તું અમારા માટે દરરોજ માર સહન કરે તો આજે હું તારા માટે સહન કરું. પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમ વાપ્સ્યથ. પરસ્પર ઘસાવાની ભાવના હોય ને ત્યાં સંપ ટકે છે, પરસ્પર જતું કરવાની ભાવના હોય ને ત્યાં સંપ ટકે છે, પરસ્પર ભૂલવાની ભાવના હોય ને ત્યાં સંપ ટકે છે. હવે સવાલ એ આવે કે બે બાજુ આવી ભાવના તો શક્ય જ નથી, તો તો એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, આપણાથી શરૂ કરીએ. આપણે ઝૂકીશું, આપણે જતું કરીશું, આપણે નમીશું. વાલા ભક્તો, દિવાસળી પાછી ખસે છે ને, એ દિવાસળીનો પરાજય નથી, પાછળની બધી દિવાસળીઓ બચે છે. હમણાં ચિત્ર જોયું ને તમે, બકરી નીચે બેસી ગઈ એને નુકસાન નથી, નુકસાન છે દાદા? એ પણ પુલને તરી પેલે કિનારે પહોંચી જવાની, એને પણ ફાયદો છે. આપણે ગમે એટલી વાર ઝૂકવું પડે, જતું કરવું પડે. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એમ બોલ્યા, જે સહન કરે છે એને વિશે જ સામર્થ્ય આવે છે. જે સહન કરે છે તે ભક્તને, તે ભક્ત અમને અતિશય વાલો છે. જે સહન કરે છે એવો ભક્ત આ સત્સંગને વિશે મોટો થાય છે, એને વિશે એટલી મોટાઈ આવે છે. જેમાં જેટલી સહન શક્તિ વધારે એમાં એટલી મોટાઈ વધારે આવે છે, ભગવાન એટલા વધારે રાજી થાય છે. હજી આપણે મહારાજના શબ્દો સાથે શ્રવણ કરીશું. આજે માણસનો ઇન્ટેલિજન્સ પાવર એટલો વધી ગયો છે અને ટોલરન્સ પાવર એકદમ ઝીરો થઈ ગયો છે, ઝીરો ટોલરન્સ. ઘર ઘરમાં આજે કોઈ કોઈનું સાંભળવા સહન કરવા તૈયાર જ નથી. દીકરો બાપનું સાંભળવા તૈયાર નથી, પત્ની પતિનું સાંભળવા તૈયાર નથી. કેવા કેવા દાખલા મેં સાંભળ્યા. ઇન્ડિયાથી દીકરી પરણીને અમેરિકા આવે, એને અમેરિકા મળ્યું, ગ્રીન કાર્ડ મળ્યું, આ દેશનો અધિકાર મળ્યો, અને એ દીકરીને સાસુએ એકવાર ઇન્ડિયા વધારે ફોન કરતી હોય, એકવાર ટકોર કરી, અમે સાંજે જમવા બેસીને શું મંડી છે ફોનમાં, આટલું બોલી જાય અને દીકરીનો મગજ જાય, ઇન્ડિયા જતી રહી, નથી રહેવું અમેરિકામાં. લો,
ઇન્ટેલિજન્સ પાવર વધી ગયો છે, અને ટોલરન્સ પાવર પરિણામ કોણ ભોગવશે? આપણે જ ભોગવશું. હાથના કરેલા જ અહીંયા વાગતા હોય છે. દુઃખના દરેક દસ્તાવેજ ઉપર આપણા હાથના જ હસ્તાક્ષર છે. માટે આ કથા સામેવાળો ઝૂકે એટલે નથી, સામેવાળો જતું કરે એટલે નથી, સામેવાળો સહન કરે એટલે નથી, આપણે સહન કરવું. હરિચરિત્રામૃત સાગરનો આ મહારાજનો પ્રસાદીનો શબ્દ છે. ભગવાનનો ભક્ત મહિમા રાખીને સહન કરતા શીખે. કેવી રીતે? મહિમા રાખીને. હું સહન કરીશ તો મહારાજ તો જાણે જ છે ને, મહારાજ તો રાજી થશે જ ને, મહારાજ તો અંતર્યામી છે જ ને, એને તો બધી ખબર જ છે ને. હજી આ વાત તો બહુ અત્યારના સમયમાં કામ લાગે એવી છે, એટલે આપણે પૂરી નથી કરવી દાદા, બરાબર ને? કાલે થોડી કરીશું. હા, હરિચરિત્રામૃત સાગર પૂર 9મું, તરંગ 53મું, કડી 20 અને 21 આજે આપણે વાંચી, કાલે પણ ફરી વાંચીશું. આપ સૌ કોઈ ભક્તોને મારી બે હાથ જોડીને વિનંતી, આ કથા સાંભળજો, બીજા બધા ભક્તોને સંભળાવજો. આવતીકાલે અધૂરી વાત આપણે પૂરી કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.